રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ટીવી ડિબેટમાં અભદ્ર ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાનું સામે આવ્યું છે, જેથી મુસ્લિમ સમાજ દ્વારા તેમને વખોડી કાઢીને આ પ્રકારનું કૃત્ય કરનારને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત દેશમાં અનેક ધર્મો અને જાતિના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે, ત્યારે થોડા દિવસ 15 દિવસ પહેલાં જ ટીવી ચેનલની એક ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા એવા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારની વાત કરી હતી, અભદ્ર ટિપ્પણી કરી હતી, જેથી આ અશોભનીય અને અપમાનજનક તથા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સમગ્ર ભારત તેમજ વિશ્વમાં રહેતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય તેવું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું. ટીવી ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાની બાબત સામે આવતા જ મુસ્લિમ સમાજના અશોભનીય વર્તનને લઈને આ બાબતે ભારતના બંધારણ વિરુદ્ધ કૃત્ય છે અને આ બાબતે સહન કરવાને પાત્ર પણ નથી તેવું મુસ્લિમ સમાજ દ્વારા જણાવાયું હતું, જેથી આ બાબતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તાલુકા સહિતના તમામ મુસ્લિમ સમાજ દ્વારા આ કૃત્યને વખોડી કાઢીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે તેવી માંગણી કરવામાં આવી છે. આ સાથે જ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ખરેખર આવા કૃત્ય કરનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ આવું કૃત્ય કરવાનું વિચારી પણ ન શકે અને ભારત દેશનું નામ દુનિયાભરમાં નીચું ન થાય તે માટેની કાર્યવાહી પણ કરવી જોઈએ, જેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા જે રીતે દેશની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે દેશ માટે નુકસાનકારક થઈ શકે છે, જેથી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને FIR નોંધાવી છે અને FIRની સાથે સાથે તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તેમની સામે FIR પણ નોંધવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ જમાત ઉપલેટા શહેર અને તાલુકા દ્વારા બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મેં મૌના બિલાલ અહમદ રઝવી, કાદિય શહેર ઉપલેટા, ઓર મેરે સાથ શહેર કે મોઅઝ્ઝઝ હઝરત ભી યહાં મૌજૂદ હૈ. હમ ઇસ મકસદ કે લિયે આયે હૈ કે નુપુર શર્મા ને જો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલયહી વસલ્લમ કે શાન મે ગુસ્તાખી કી, હઝરત આયશા સિદ્દીકા રઝી અલ્લાહ તઆલા અન્હા કે શાન મે ગુસ્તાખી કી, હમ સખ્ત સે સખ્ત મઝમ્મત કરતે હૈ. હિન્દુસ્તાન કે સરકાર સે, ગવર્નમેન્ટ સે હમ અપીલ કરતે હૈ કે સખ્ત સે સખ્ત ઇનકે ખિલાફ કાર્યવાહી કિયા જાય, જેલ કે સલાખોં કે પીછે ઇસે ભેજા જાય, ઓર ઇસસે સિર્ફ હિન્દુસ્તાન કે મુસલમાનોં કો નહીં બલકે પૂરી દુનિયા કે મુસલમાનોં કો તકલીફ હુઈ હૈ. તકરીબન પૂરી દુનિયા મે મુસલમાન 2 અરબ મુસલમાન હૈ, જો 2 અરબ મુસલમાનોં કો નુપુર શર્મા સે ઓર નવીન જંદલ સે યે તકલીફ પહોંચી હૈ, ઇસલિયે હુકુમત હિંદ સે હમ ગુજારિશ કરતે હૈ, અપીલ કરતે હૈ કે સખ્ત સે સખ્ત ઇનકે ખિલાફ કાર્યવાહી કિયા જાય ઓર ઇનકો સજા દી જાય. તારીખ 10 જૂન 2022 શુક્રવાર, માનનીય રાષ્ટ્રપતિ શ્રી સાહેબ, ભારત સરકાર.